તો આજે આપણે બનાવીશું બાફેલા બટેકાનું ખૂબ જ ઘાટા રસાવાળું અને ખૂબ જ ટેસ્ટી એવું શાક, અને આ બટેકાની સાથે આપણે મસાલાવાળી તીખી પૂરી બનાવીશું. તો બધાથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું. તો એના માટે મેં અહીંયા 2 કપ ઘઉંનો લોટ લીધેલો છે. આપણે જે રોટલીનો લોટ હોય છે એ જ ઘઉંનો મેં લોટ લીધેલો છે. હવે એ ઘઉંના લોટમાં આપણે 1 ચમચો ચણાનો લોટ અને 1 ચમચો આપણે ઝીણો રવો નાખીશું. અને હવે એમાં થોડી હિંગ, સ્વાદ પ્રમાણે નિમક, 2 ચમચી ધાણાજીરું પાવડર અને 1/2 ચમચી હળદર, અને મેં અહીંયા 3 ચમચી લાલ મરચું પાવડર લીધેલું છે. તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો. અને અહીંયા 1 ચમચી મેં ચીલી ફ્લેક્સ લીધેલા છે. એ ટોટલી ઓપ્શનલ છે, જો તમારે ન નાખવા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. અને હવે આપણે 1/2 કપ કોથમીર, જેને મેં ઝીણી સુધારી ધોઈ અને સુધારી લીધેલી છે, એને આપણે એડ કરી દઈશું. અને હવે મૂળ માટે 1 ચમચો જેટલું આપણે તેલ એડ કરી દઈશું. અને હવે આપણે બરાબર હાથેથી બધું મિક્સ કરી દેવાનું છે. આપણે અહીંયા મુઠ્ઠી પડતું લોટનું મોણ દેવાનું છે. તો જુઓ, મુઠ્ઠી બંધાય એનો મતલબ કે આપણો લોટનું મોણ જે છે એ બરાબર છે. અને હવે આપણે રોટલી કરતાં થોડો કઠણ એવો આપણે લોટ બાંધી લઈશું. તો એના માટે આપણે જરૂર પડતું થોડું થોડું પાણી નાખતા જઈશું. એક સાથે બધું પાણી નાખશો તો લોટ જે છે એ ઢીલો થઈ જશે અને તમારી પૂરી જે છે એ ફૂલશે પણ નહીં અને ફૂલ્યા પછી એ તેલવાળી રહેશે. એટલે લોટ થોડો કઠણ હશે તો તમારી પૂરીમાં બિલકુલ તેલ નહીં રહે. તો હવે આપણો લોટ બંધાઈ ગયો છે. તો ઉપરથી 1 ચમચી તેલ નાખી અને આવી રીતે તેલવાળો કરી એને 10 મિનિટ માટે રેસ્ટ ઉપર મૂકી દઈશું. અને હવે જ્યાં સુધી લોટ રેસ્ટ કરે ત્યાં સુધી આપણે શાકની તૈયારી કરી લઈએ. તો એના માટે મેં લોહીમાં થોડું તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે હમણાં 1 ચમચી આપણે રાઈ નાખીશું. અને હવે રાઈને બરાબર ફૂટવા દેશું. રાઈ ફૂટી જાય એટલે 1 સૂકું લાલ મરચું અને 1 તમાલપત્ર, 8 થી 10 મીઠા લીમડાના પાન અને 1 નાની ચમચી આપણે હિંગ એડ કરી દેશું. અને હવે એમાં મેં 2 મીડિયમ સાઇઝના ટમેટા લીધેલા છે, એ ઝીણા કટ કરી અને આપણે એડ કરી દેશું. અને એને બધું બરાબર મિક્સ કરી દેશું. અને હવે એમાં શાકનું સ્વાદ પ્રમાણે નિમક નાખી દઈશું, જેથી આપણા ટમેટા જે છે એ વહેલા ચડી જશે. તો મેં અહીંયા 1 ચમચીથી થોડું વધારે એટલું નિમક લીધેલું છે. અને હવે આપણે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી એને ચડવા દેવાના છે. અને એને આપણે હલાવતા રહીશું. અને હવે આપણા શાકની ગ્રેવીનો જે રસો છે એ ઘાટો થાય એના માટે આપણે 1 ચમચી આ સ્ટેજ ઉપર લોટ, ચણાનો લોટ એડ કરી દઈશું. અને એને પણ આપણે થોડીવાર હલાવી લેશું. હવે ટમેટા ચડશે ત્યાં સુધીમાં આપણો ચણાનો લોટ પણ બરાબર શેકાઈ જશે. તો એને સતત હલાવતા રહેવાનું, નહીં તો ચણાનો લોટ છે એ બેસી જશે અને તળિયે બળી જશે, તો આપણો શાકનો સ્વાદ છે એ ખરાબ થઈ જશે. અને લોટ નીચે બેસે નહીં એટલા માટે આપણે 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરીશું અને એને સતત હલાવતા રહીશું. તો તમે જુઓ, થોડી જ વારમાં આપણો લોટ અને ટમેટા બંને સરસ રીતે ચડી જશે. આ સ્ટેજ ઉપર ચણાનો લોટ નાખવાથી એક તો એ ચડી પણ જશે અને આપણું શાક છે એકદમ ઘાટા રસાવાળું બનશે. તો હવે એમાં મેં 1/2 નાની ચમચી હળદર નાખી છે અને આપણે લાલ મરચું પાવડર નાખી દઈશું. એ તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો. તો મેં અહીંયા 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખ્યું છે અને હવે એને બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે. અહીંયા આપણા મસાલા બળે નહીં એટલે પાછું મેં 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને એને હવે થોડું ચડવા દેશું. અને ગેસની ફ્લેમ જે છે એકદમ સ્લો રાખવાની છે, જેથી આપણા મસાલા અને ચણાનો લોટ નીચે બેસે નહીં. તો હવે મેં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી છે 1 ચમચી. તો જુઓ, આપણા ટમેટા છે એકદમ સરસ રીતે ચડી ગયા છે. તો હવે આપણે 1/2 કપથી ઓછું એટલું પાણી નાખીશું. પાણી તમે એકસાથે નાખી દેશો તો પાણી વધી જશે, એટલે થોડું થોડું પાણી નાખવાનું છે જેથી મસાલા બળે નહીં અને આપણી ગ્રેવી સરસ રીતે જાડી થઈ જાય. તો જુઓ, ટમેટા પણ એકદમ સરસ રીતે ચડી ગયા છે. તો આ સ્ટેજ ઉપર મેં અહીંયા આંબલીનો પલ્પ લીધેલો છે. જો તમારી પાસે આંબલીનો પલ્પ ન હોય તો તમે લીંબુ પણ નાખી શકો છો, પણ આ બાફેલા બટેકાના શાકમાં તમે આંબલીનો પલ્પ નાખશો તો એ શાક ખૂબ જ સરસ બનશે. તો હવે એને બરાબર મિક્સ કરી દઈશું. અને હવે ગ્રેવી માટે મેં અહીંયા 1/2 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને હવે આપણે આ પાણીને ઉકળવા દેવાનું છે. તો હવે જુઓ, આપણું જે પાણી આપણે નાખેલું હતું એ એકદમ ઉકળી ગયું છે. તો હવે મેં અહીંયા 2 બાફેલા બટેકા છે એને હાથેથી જ મેં મેશ કરી લીધેલા છે, એ બાફેલા બટેકા આપણે એડ કરી દઈશું.
અને હવે એને ચમચાના મદદથી આવી રીતે પ્રેસ કરતા જઈશું અને મિક્સ કરી દઈશું. થોડા થોડા તમે આવી રીતે પ્રેસ કરશો એટલે અમુક બટેકા જે છે એ ગ્રેવીમાં એકદમ સરસ રીતે ભળી જશે અને રસો આપણો ઘાટો થઈ જશે. હવે બટેકા બરાબર મિક્સ થઈ જાય એટલે આ સ્ટેજ ઉપર જ આપણે એમાં કોથમીર એડ કરી દઈશું, જેથી કોથમીર આ શાકમાં ઉકળશે એટલે એનો ટેસ્ટ પણ શાકમાં ખૂબ જ સરસ રીતે ભળી જશે. અને અડધી ચમચીથી પણ ઓછો એટલો ગરમ મસાલો. તો હવે એને આપણે બરાબર મિક્સ કરી દઈશું અને થોડી વાર માટે એને ઉકળવા દેવાનું છે. અત્યારે તમારે એક ચમચી ખાંડ યા તો ગોળ પણ એડ કરી શકો છો, પણ મારા ઘરમાં સ્વીટનેસ પસંદ નથી એટલે મેં નથી નાખી. તો હવે જુઓ 2-3 મિનિટ થઈ ગઈ છે અને આપણું શાક પણ ઉકળી અને તૈયાર થઈ ગયું છે. જુઓ કેટલો સરસ એકદમ ખાટા રસાવાળું શાક, એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો હવે આપણે આપેલા લોટને જોઈએ તો એ પણ બરાબર સેટ થઈ ગયો છે. તો આપણે થોડી વાર માટે એને મસળી લઈશું અને હવે આપણે એને નાના નાના લુવા કરી અને આપણે પૂરી વણી લઈશું. તો હવે એ રીતના કોરો લોટ નાખ્યા વગર આપણે પૂરી વણી લઈશું. તો જુઓ આપણો મસાલો કેટલો સરસ દેખાઈ રહ્યો છે. તો આપણી પૂરી પણ વણાઈ ગઈ છે, એવી જ રીતે આપણે બધી જ પૂરીને વણી લઈશું. જુઓ આપણી બધી જ પૂરી વણાઈ ગઈ છે અને હવે સાઈડમાં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આપણે પૂરીને તળી લેવાની છે. જુઓ થોડી વાર આવી રીતે નાખી અને થોડી વાર રહેવા દેજો અને પછી એવી રીતે ઝારાથી દબાવતા જશો ને એટલે પૂરી એકદમ સરસ ફૂલી જશે. જુઓ કેટલી આપણી પૂરી જે છે એ ફૂલીને એકદમ સરસ થઈ ગઈ છે. તો હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને આવી જ રીતે આપણે બધી જ પૂરીને તળી લઈશું. તો આવી રીતે તમે તેલમાં સમાય એટલી પૂરી એકસાથે નાખીને પણ તળી શકો છો. જો આવી રીતે તમે કરશો એટલે તમારી બધી જ પૂરી આવી રીતે ફૂલી અને એકદમ સરસ થશે. જુઓ તો હવે આપણું શાક અને પૂરી બંને થઈ ગયા છે. તો આપણે એને સર્વ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ એક વખત આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો ચલો ફ્રેન્ડ્સ હવે મળીએ આગળ આવી જ ઇઝી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.